રહ્યા છે પૂનમબેન માડમ. હાલ આગળ ચાલી રહ્યા છે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પૂનમબેન માડમ પણ હવે 34,000 મતથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. જ્યાં જ્યાં ક્ષત્રિય આંદોલનની વાત હતી, અસરની વાત હતી, જોવા નથી મળી રહ્યું. ભાવનગરમાં નીમુબેન 1,00,000 મતથી આગળ ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ 56,000 ની વધુ લીડ તેઓ મેળવી ચુક્યા છે. આણંદમાં ભાજપના મિતેશ પટેલને હવે લીડ 15,000 ની મળી ચૂકી છે, જે આગળ પાછળ ચાલી રહ્યું હતું. કચ્છમાં વિનોદ ચાવડા 28,000 ની વધુ લીડથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. વડોદરામાં ભાજપના ડોક્ટર હેમાંગ જોશી 1,26,000 ની વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, વલસાડ બેઠકની પણ વાત કરી લઈએ તો 5 રાઉન્ડના અંતે ભાજપના ધવલ પટેલ 1,27,000 મતથી, એટલે 1,00,000ની લીડ તો તેઓએ વટાવી ચૂક્યા છે અને તેટલા મતથી અત્યારે તેઓ આગળ ચાલી રહ્યા છે. એટલે અહીંયા પણ જીત નિશ્ચિત છે. વલસાડ બેઠક પરથી પોરબંદર વિધાનસભા બેઠકની વાત કરીએ, અર્જુન મોઢવાડિયાને મળ્યા છે, એટલે કે તેઓ પણ બીજેપી અત્યારે આગળ ચાલી રહી છે. એ પણ 29,000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. દિનેશ મકવાણા 90,000 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે જે 5,00,000 લીડની વાત કરી હતી તે અત્યારે 1,00,000 લીડ તો કેટલીક મોટાભાગની સીટો પર અત્યારે દેખાઈ જ રહી છે. એનો મતલબ એ છે કે ટાર્ગેટ ઊંચું આપવો પડે તો કદાચ આટલા સંખ્યા સુધી તેઓ પહોંચી શકે તેમ છે. સાચી વાત, બહુ સાચી વાત છે કે 1,00,000ની લીડ હોય એ સ્વાભાવિક રીતે મોટી લીડ કહેવાય છે. અમે 5,00,000નો લક્ષ્યાંક આપ્યો હતો ને એ પ્રમાણે જ અમારું આયોજન છે. સવાલ આ છે, હવે 1,00,000થી વધારે મતથી જીતતી તમામ બેઠકો હોય એના માટે કોંગ્રેસે પોતાની હારને સ્વીકારવી પડે. એમણે હવે આક્ષેપો કરવાનો કારણ નથી, કદાચ ક્યાંક ને ક્યાંક દેશની જનતા તેમને વિપક્ષમાં સારા વિપક્ષની અપેક્ષાએ જોતી હોય. એ પણ જો તમે આવા ગુંડા કહેશો કે તમે આ રીતે ક્રિટિસાઇઝ કરશો તો તે સ્થાન પણ તમારા માટે નહીં રહે. મારે આટલું જ કહેવું છે, આ ચૂંટણીમાં સૌએ કામ કર્યું છે. ચૂંટણી પંચ આ વખતે ખૂબ સારું કામ કરી બતાવ્યું છે. તમે એક પણ ફરિયાદ કરી કે તમારા બેનને કોઈ રોક્યા છે, કોઈ ગુંડાઓ રોક્યા છે? કોઈ પણ ફરિયાદ નથી. અને તેમ છતાંય મીડિયામાં તમે આક્ષેપ કરો, આક્ષેપ બેબુનિયાદ તમે કરી રહ્યા છો. આવું નહીં કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌને સાથે લઈને અને વિકાસની રાજનીતિ કરે છે, એમાં સહયોગ કરીએ. બિલકુલ સર, હા, મારે તો અંતે એટલું કહેવું છે કે આ અત્યારે જે કંઈ રુઝાન આવી રહ્યા છે અને જે રીતે આખા ભારતની સીટો એનડીએ તરફ જઈ રહી છે, ત્યારે મારી એવી એક અપેક્ષા છે કે એક મજબૂત વિપક્ષ તો ચોક્કસ હોવો જોઈએ. અને એ જે ગઠબંધને ભેગા થઈને અંદર અંદર જોડાઈને કે અંદર અંદર લડીને જે પરિસ્થિતિ ઊભી કરી છે એમાં ભાજપના હાથ મજબૂત કર્યા છે, પણ ભાજપનો કાન પકડે એવો કોઈ મજબૂત વિપક્ષ જોઈએ લોકસભામાં, એવી અમારી અપેક્ષા છે. આટલા વર્ષોથી હું રાજકારણ જોતો આવ્યો છું અને વિપક્ષમાં કેવા કેવા નેતાઓ મેં જોયા છે અને આજે એવું કોઈ ચિત્ર દેખાતું નથી. એ મને લાગે છે કે લોકશાહી માટેનું એક નુકસાનકારક ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું. મજબૂત વિપક્ષ હોવો જોઈએ, રહ્યો નથી, રહેવા દીધો નથી કે પછી રહેશે નહીં. કારણ કે જે જે કોંગ્રેસના હતા એ તો બીજેપીમાં ભળી રહ્યા છે. તો ફરી ક્રિકેટની ભાષામાં વાત કરું કે બોલિંગ તમે સારી કરો તો પેલો ચોક્કસ એનું બેટ ઊંચું કરતા ગભરાય. તમારી બોલિંગ નબળી હોય, સ્ટ્રોંગ નથી, ઠીક છે, એ કોંગ્રેસ પાસે રિએક્શન લઈ લો પછી આપણે પાસે આવું કે ભાઈ તમે સ્ટ્રોંગ નથી એટલા માટે એ લોકો લઈ જાય છે તમારા નેતાઓ. મારે તો એટલું કહેવું છે કે અમારા જે વિશ્લેષક છે એક તરફી વાત કરી રહ્યા છે. આ ફેરા જે રીતે અમે ઇલેક્શન લડ્યા છીએ, સૌથી પહેલા હું ગુજરાતની વાત કરું, 26માંથી 26 બેઠકો લેવા જતા હતા આ લોકો અને 26માંથી એક તો એ લોકોએ કેવી રીતે લીધી છે સુરતની બેઠક, આખું દુનિયા જાણે છે ને, આખું ભારત દેશ જાણે છે. એટલે જો 26 લેવાના હતા તો પછી આવું ખોટું કરવું નહોતું જોઈતું જે કર્યું છે સુરતની અંદર. બીજી વાત, 5,00,000ની લીડની વાત જીતે, પણ તમે વિચાર કરો, મેં હમણાં બી કહ્યું સાહેબ કે જેટલા બી મતદારો કુલ છે તો એ મતદારોમાં ઓરિજિનલ તો 50% મતદારોએ મતદાન કર્યું, એટલે 75-80% મતદાન ન થયું. કારણ કે કોઈક મતદારો અમારી પક્ષે બી એવા નહોતા, એમના પક્ષે બી નહોતા, પણ એમણે લીડ વધારે લેવા માટે, 10,00,000 લીડ લેવા માટે એમણે 10% વોટ છેલ્લા 2 કલાક દરમિયાન બોગસ નખાવ્યા. કારણ કે અમારી પાસે યુવા કાર્યકર્તાઓનો બૂથો પર અભાવ રહ્યો, સંખ્યા ઓછી રહી, કારણ કે 35 વર્ષથી એમની પાસે સત્તા અને શાસન છે. પણ સંવિધાનની સુરક્ષા માટે અને લોકતંત્રની સુરક્ષા માટે અમારા આ કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક 30 વર્ષથી આમને આમ લડે છે અને આમને આમ સંઘર્ષ માટે ઊભા છે. પાટીલ
સાહેબે 15 વર્ષમાં કોઈ વિકાસ કર્યો નથી, છતાં લોકોએ એમનામાં વિશ્વાસ મૂક્યો. અમારો એમની સામે સંઘર્ષ ચાલુ છે, ચાલુ રહેશે, અને અમારી લડાઈ એમની અસમાનતા સામે અને એમની જે બોગસ પ્રચાર છે. વિકાસ છે નહીં આ નવસારીમાં, છતાં મતદારો એમને મત આપ્યા એટલે એમને વિજય બદલ તો અભિનંદન. કોંગ્રેસની કચાસ મેં આપને કહું ને કે 35 વર્ષથી શાસન છે એમની પાસે, અમારી પાસે એટલી સંખ્યા ઓછી છે ને યુવા મતદારોને અમે આકર્ષી શકતા નથી, અને બોગસ વચનો અમે નથી આપી શકતા. જી હાર સ્વીકારી રહ્યા છો? હાર તો મેં સાહેબ હાર જીતની વાત મેં કદી કરી જ નહોતી. પહેલેથી શરૂઆતથી મેં હાર જીતની વાત કદી કરી નહોતી. મેં થોડા દિવસ પહેલાં બી કહ્યું હતું કે એઓ આસાનીથી જીતી શકે એમ હતા, છતાં એમણે બોગસ વોટિંગ કર્યું, એ એમણે એમનો પરિચય આપ્યો એટલે એમને અભિનંદન. હવે એઓ કામ કરે અને નવસારીનો સાચો સમાન વિકાસ કરે, અને નહીં કરશે તો અમારો સંઘર્ષ એમની સામે ચાલુ રહેશે કાયમ માટે. નૈષદ ભાઈ જેમણે કહ્યું, ભલે એ કહી રહ્યા છે કે ભાઈ હાર હું સ્વીકારી, પહેલા નથી સ્વીકારી ને અત્યારે નથી સ્વીકારી, પરંતુ શબ્દોમાં એ સ્વીકારી રહ્યા છે કે હા હું હારી ગયો છું, હવે કામ કરે, પણ બોગસ મતદાનના આરોપ લગાવ્યા છે એમણે. નૈષદે 2-3 વાત કરી બોગસ મતદાનની, સાથે સાથે એવું કહ્યું કે યુવાનો અમારી વાતને સમજ્યા નથી, એના કારણે અમને મત ઓછા મળ્યા છે. આ વખતની ચૂંટણીમાં સંધ્યા મહિલાઓએ 2% મતદાન વધારે કર્યું છે પુરુષો કરતા. માનું છું ને મહિલાઓ આગળ છે આ બાબતે, મહિલાઓ આગળ છે ને, મહિલા શુદ્ધ મતદાર છે આ દેશને દિશા આપનારી મહિલાઓએ, કારણ કે મહિલાઓને રાજસત્તાની વધારે જરૂરિયાત ઊભી થાય છે. મહિલાને તરાવી ગાંધીનગરમાં જીતાડવા માટે મહેનત કરવી પડે અમે નથી જોઈ, અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા લાગ્યો હતો. આપ જુઓ છો આ વખતે તો જલસાની અંદર હું એમ કહીશ કે એક બી મોટા કાર્યકર્તા નાના કાર્યકર્તાને જવાની છૂટ નહોતી, બુથ ઉપર રહો જલસામાં કોઈ દેખાતું નહોતું. એટલે આ ટાઈપનું અમારું એક મેનેજમેન્ટ. અને બીજું એ વાત સાચી છે કે આદરણીય, હું એનાલિસિસની વાત કરું તો મહિલાઓએ 2% વધારે મતદાન કરી, જે મતદાન કર્યું છે ભારતીય જનતા એટલે નરેન્દ્રભાઈ મોદી તરફ કર્યું છે, યુવાનોએ પણ મતદાન કર્યું છે, વિવિધ સમાજે પણ. તમે એનાલિસિસ કરજો, મને પંજાબમાં વધારે રસ પડ્યો છે, પંજાબના આંકડા જો આવતા નથી, પંજાબના આંકડા જે વચ્ચે આવ્યા હતા એ પ્રમાણે તમે એક બેઠક પર આગળ ચાલી રહ્યા હતા. પંજાબની અંદર જે વોટ શેર અગર જો ભારતીય જનતા પાર્ટીનો વધે છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ લડ્યા છે, અને જો વધે છે તો ચોક્કસથી હું કહીશ કે અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગોએ પણ ભાજપને મત આપ્યા છે. આ લિટમસ ટેસ્ટ હશે. એ જ રીતે ઉત્તર પ્રદેશની વાત કરીએ, ઇવન બંગાળની વાત કરીએ કે એક અલગ વિચારધારાવાળા લોકો, કોમ્યુનિસ્ટ વિચારધારાવાળા લોકો એ પણ ટર્ન થયા છે. એટલે સમગ્ર સમાજ, સમગ્ર વિચારધારા એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ભરોસો રાખી રહી છે, કારણ કે આવતા દિવસોમાં સક્ષમ નેતૃત્વ તેઓ પૂરું કરી શકે તેમ છે. ઓકે ઓકે, મહિલાઓની વાત કરી તેમણે, મહિલા તરીકે આપનું શું મત છે જે મહિલાઓ, કારણ કે એક એ વાત તો સાચી છે કે મહિલાઓ છેલ્લા આપણે ચૂંટણીના પરિણામો જોઈએ અથવા તો ઇલેક્શન જોઈએ, વોટિંગ પેટર્ન પણ જોઈએ, તો મહિલાઓ ખુલીને બહાર આવી રહી છે, મત આપી પણ રહી છે, એટલે મહિલા જાગૃત બની છે અને તેમને પણ ખબર છે કે મારે દેશમાં કઈ રીતે રહેવું છે, મને કયા હક કઈ રીતે મળી શકે છે. દેશની જનતા અને ખાસ કરીને મહિલા જે 50% પોતાનું અસ્તિત્વ ધરાવે છે, આજે એ મહિલાઓ મોંઘવારીથી અને એમના જે બાળકો બેરોજગાર 40-40 વર્ષના ફરી રહ્યા છે એનાથી ત્રાસીને એ મહિલાઓ બહાર આવી છે, અને એ મહિલાઓએ જ કોંગ્રેસને વોટ આપ્યું છે. આપ જોઈ શકો છો કે ભલે આજે એનડીએ આગળ આવી ગઈ છે, પરંતુ જે વોટ પર્સન્ટેજ મળ્યા છે અને આગળ જે ફાઇનલ ડિસિઝન આવશે અને આંકડા બહાર આવશે એમાં તમે ચોક્કસપણે જાણી શકશો કે કોને કોને કેટલા મતો આપ્યા છે. અને મહિલાઓએ કોંગ્રેસને મત આપ્યા છે, કોંગ્રેસના ન્યાયને મત આપ્યા છે,
મહિલા ન્યાયને મત આપ્યા છે, એટલે આ તબક્કે સ્ટુડિયોમાં બેસીને કહેવું કે 2% મહિલાઓએ અમને વોટ આપ્યા છે તો એ તો અતિશયોક્તિ વાળી વાત છે અને એના ઉપર કંઈ કહી શકાય એવું છે નહીં. એટલે મારું તેવું જ માનવું છે કે મહિલાઓએ 100% કોંગ્રેસને ન્યાય, મહિલા ન્યાયની વાતને સાથે રાખીને મહિલાઓનો વોટ કોંગ્રેસે પડ્યા છે. અને મહિલા સુરક્ષાની વાત છે એ કોંગ્રેસ પૂરી પાડી શકે છે. આપને ખબર છે કે મણિપુરમાં આ દિન સુધી નરેન્દ્ર મોદીજી ગયા નહોતા અને ગયા નથી. અને એવી જ રીતે આપને ખબર છે બ્રિજભૂષણ શરણની સામે યૌન શોષણનો આરોપ હતો, છતાંય એના છોકરાને ટિકિટ આપી. તો આવું તો ઘણા બધા દાખલાઓ છે જ્યાં મહિલાઓનું અપમાન થાય છે, શોષણ થાય છે. મહિલાઓ, હા, પ્રજ્વલ રેવન્ના એનું તો વાત આ સામે જ છે. હજી ચૂંટણીઓમાં જે વાત પડ્યો, પોલમાં એ જીતતા બતાવતા હતા. ભલે ને જીતતા બતાવે, હવે તમે આંકડામાં શું કર્યું છે? 11 દિવસ પછી શું કામ આંકડા ઇલેક્શન કમિશને બહાર પાડ્યા? 48 કલાકમાં પાડી દેવા જોઈતા હતા, છતાંય તમે લોકો આટલા ઇન્ડિયા ગઠબંધન જોવા મળ્યું છે ગઈ વખત કરતા તો સારી પરિસ્થિતિમાં છે. સારી છે, અમારી તો હાર બાય જીત છે. એના પોઈન્ટ કયા ગણાવશો? 2-3 પોઈન્ટ કહું છું કે અમે લોકો જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું અને જે દિવસથી ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું એ દિવસથી નરેન્દ્ર મોદી સાહેબના પેટમાં તેલ રેડાયું હતું. ઇન્ડિયા ગઠબંધન ને ઘમંડિયા ગઠબંધન અને ખબર નહીં શું શું, ઇન્ડી ગઠબંધન ને શું શું કહેતા હતા. તો પરંતુ બતાવી આવ્યું છે અને ત્યાં સુધી કહેતા હતા કે આ સંઘ કાશીએ નહીં પહોંચે. તો અમે બતાવી દીધું છે કે કેવી રીતે અમે પહોંચી રહ્યા છીએ અને અમે કટ્ટરની ચોટ આપી છે દરેકે દરેક જગ્યાએ. અને જે રીતે 300 પાર તો શું 400 પાર ની વાતો થતી હતી, હવે એ તો ભૂલી જ જવાનું છે. આ જે માંડ બતાવી રહ્યા છે, ફિગર જઈ રહ્યા છે, એનું શું ફાઇનલ થશે એ તો પછી ખબર પડશે. કારણ કે શરૂઆતથી જે સિવિલ સોસાયટીઝ છે અને જે પ્રભુત્વ લોકો છે અને ઇવન ભારત દેશની જનતાને ઈવીએમ ઉપર વિશ્વાસ નથી તે નથી જ. અને આંકડા પણ યુપીમાં આપ જોઈ શકો છો. યુપી એ જગ્યા રામલલ્લાને ફરી બેસાડવામાં આવ્યા ત્યાં આ પ્રદર્શન કેમ બીજેપીનું અત્યારે માઇનસમાં જઈ રહ્યું છે? ઇન્ડિયા ગઠબંધન જનતાની આવાજ છે, જનતાની આવાજ છે. તમે ગમે એટલું કરવાની કોશિશ કરી છતાંય જનતાએ તમને એકદમ બહુમતીથી ચકારો આપ્યો છે અને તમને ઘરે બેસાડવાનું કામ કર્યું છે. અને જ્યાં કટોકટીની વાત હતી ત્યાં ખેલા થઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશને પાર્ટી બનાવીને. આજે એક કોન્સ્ટિટ્યુશનલ સંસ્થા છે ઇલેક્શન કમિશન, પરંતુ ઇલેક્શન કમિશને કોંગ્રેસની કે વિપક્ષની એક પણ ફરિયાદ ધ્યાને લીધી નથી. ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પાંચે ઉમેદવાર જે છે તેમાં અર્જુન મોઢવાડિયા 30,000 મતથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. માણાવદર થી અરવિંદ લાડાણી આગળ ચાલી રહ્યા છે અને વધુ એક જાણકારી વિજાપુર, ખંભાત અને વાઘોડિયા થી પણ મળી કે જ્યાં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. તો પેટા ચૂંટણીમાં 5 અને આ તરફ ગુજરાતમાં બીજી 25 એમ 30 બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે. પ્રશાંતભાઈ, જે રીતની વાત હતા પહેલા ચર્ચા કરી રહ્યા હતા કદાચ તેને લઈને જવાબ કે કોંગ્રેસ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ ક્યાં સુધી હજી ઈવીએમ એટલે આ વખતે ઇન્ડિયા ગઠબંધન થકી કોંગ્રેસમાં એક મજબૂતાઈ દેખાઈ રહી છે, આંકડામાં પણ એ આવી રહી છે. અને કોંગ્રેસ કદાચ 3 ડિજિટ સુધી બી પહોંચે એવી શક્યતા છે ઓવરઓલ સીટોની દ્રષ્ટિએ. હવે એટલે એ જ કહું છું કે આ આંકડા જે આવ્યા છે ઈવીએમમાંથી જ આવ્યા છે, ઈવીએમ વગર આવ્યા નથી, એ કે બેલેટ પેપરથી એ આંકડા નથી આવ્યા. અને ક્યાંક ને ક્યાંક આ બેલેન્સ જે થયું છે અત્યાર સુધી જે વન વે એક તરફથી જે રુઝાન વલણ બીજા બધા હતા, ઇવન એક્ઝિટ પોલ જે દેખાતા હતા, એની સામે આવતા આંકડા ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે કોંગ્રેસ મહેનત કરીને એનું પરિણામ સુધારી રહી છે અને એની એ મહેનત ઈવીએમમાં પણ કેદ થઈને બહાર આવી રહી છે. ઈવીએમમાંથી જે બહાર બાળક બહાર આવી રહ્યું છે એ પણ મહેનતનું જ આવી રહ્યું છે. એટલે હું એવું માનું છું કે આજથી કદાચ આ વસ્તુ આંબી જો રાજસ્થાન સાબરકાંઠાનું એક અપડેટ આપી દઈએ. સાબરકાંઠામાં પ્રિન્ટર મશીનમાં ક્ષતિ છે, ડેટા જાહેર કરવામાં થોડી સમસ્યા થઈ રહી છે. સાબરકાંઠામાં મત ગણતરી સમયે માહિતી વ્યવસ્થા ખોરવાઈ છે. આ ક્વિક અપડેટ, પ્રિન્ટર મશીનમાં થોડી ક્ષતિ છે પરંતુ એ ઠીક થઈ જશે. વાત કરી રહ્યા હતા આપણે ઉત્તર પ્રદેશની જ્યાં રામલલ્લાને આપણે મંદિરમાં બિરાજમાન કર્યા, આ આશીર્વાદ મળતા થોડીક કેમ વાર લાગી રહી છે અત્યારે એવું છે? જો આ વખતની ચૂંટણીમાં એક સ્પષ્ટ વાત એવી પણ આવી કે પક્ષ અને વિપક્ષ જોઈએ,
અનેક લોકોએ વાત કરી છે કે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ, અને જે રાજનીતિના માહિર સ્ટેટ્સ છે એમાં ક્યાંક ને ક્યાંક આ વિષય પકડાય, એના કારણે મજબૂત વિપક્ષની અપેક્ષાએ પણ મતદાન થતું હોય છે. અને જે આ ટાઈપની પરિસ્થિતિ વર્ણવી રહી છે કાંટાની ટક્કર, પરંતુ ભારતીય જનતા પાર્ટી પર સ્પષ્ટ જનાદેશ એ તમે જોઈ શકશો. હું તો એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદી પર ભાજપમાં મત આપેલા લોકોનો તો વિશ્વાસ છે, પરંતુ કોંગ્રેસમાં પણ જેણે મત આપ્યો છે એને પણ મોદી સાહેબ પર ભરોસો છે. વિષ્ણુભાઈ આ એક અલગ ગણિત લઈને આવ્યા છે સાહેબ, પણ એ વસ્તુ એક મહત્વની છે જેમાં તેમનું કહેવું છે કે વિપક્ષને મજબૂત કરવાની વાત હતી, કે પછી આ વખતે લોકોએ ઇન્ડિયા ગઠબંધનને એક વિપક્ષમાં મજબૂત તરીકે જોયું કે ના એકલું કોંગ્રેસ નહીં બધા ભેગા થયા છે તો એના પર આપણે ટ્રાય કરી શકાય. મારી દ્રષ્ટિએ આમાં કોઈ વિરોધ પક્ષને મજબૂત કરવાની વાત છે નહીં. લોકોને બરાબર ખબર હતી, પણ લોકોની વચ્ચે આ વખતે સમાજવાદી પાર્ટીએ જે રીતની રમતો કરી છે એ આપણને અત્યાર સરખા ખબર નથી. અંદરૂની ઘણી વાત છે. ગઈકાલે જ હું મુંબઈ હતો અને યુપીના લોકો હતા ત્યાં સાથે, ત્યારે એમણે કહ્યું કે જે જૂની પદ્ધતિથી, જૂની પદ્ધતિમાં બધું ઘણું આવે, બેન કે છે એવા શબ્દો હું નહીં વાપરું, પણ એ બધું મેળવીને એક કાસ્ટિઝમ ઊભું કર્યું છે અને જાતિવાદ, મુસ્લિમ વત્તા22,000 પોઈન્ટનો કડાકો તો હાલમાં જે એક્ઝિટ પોલ ના આંકડા આવ્યા હતા, કેટલાક લોકો અહીંયા એ સમયે પણ ચર્ચામાં હતા અને જે આંકડા જોવા મળ્યા હતા, સોમવારે માર્કેટ એકદમ અલગ થઈ ગયું, પરંતુ હવે જે છે તે માર્કેટ ગોથા ખાઈ રહ્યું છે. અને સૌથી વધારે મહત્વની વાત, વલણમાં રાજપાલસિંહ જાદવ હવે 1.5 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. કચ્છમાં 6 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. વિનોદ ચાવડા 31,000 મતની લીડથી વધુ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. અને પંચમહાલથી સતત જે લીડ છે તે વધારતા ભાજપના ઉમેદવાર જોવા મળી રહ્યા છે. જામનગરમાં પણ લીડ વધી ગઈ છે. 45,000 આંકડો જે જાણકારી છે તે પ્રમાણે આવ્યો છે. દીવ દમણ બેઠક 3rd રાઉન્ડના અંતે અપક્ષ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ 5,517 મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટની અંદર રૂપાલાની લીડ 2.25 લાખની થઈ ચૂકી છે. બિલકુલ, આ સાથે હજુ સતત એક બેઠક પર કોંગ્રેસ જે આગળ ચાલી રહી છે એ જોવાનું રહેશે કે કઈ બેઠક છે સતત જે આગળ ચાલી રહી છે. શું એ સાબરકાંઠા બેઠક છે, બનાસકાંઠા બેઠક છે, કઈ એ બેઠક છે એ પણ જોવાનું રહેશે. ગુજરાતમાં 3 સીટ પર ભારે રસાકસી હજુ પણ જોવા મળી રહી છે. સવારથી આપણે જોઈ રહ્યા છે જેમાંની બેઠક છે પાટણ. જે આ પાટણ બેઠકની આપણે વાત કરી રહ્યા છે એ બેઠક આ એક એવી બેઠક છે જ્યાં, યાદ છે મેં પહેલા જ વાત કરી હતી સવારમાં પણ, કે આ બેઠક પર કેટલાક પાટીદારો એકઠા થયા હતા અને તેમણે પાટીદાર અનામત આંદોલન સમયે જે ચહેરા હતા એમાંથી એક હતા અને તેમણે શપથ લેવડાવ્યા હતા કે આ વખતે બીજેપીને જાકારો આપવાનો છે, કોંગ્રેસને જીતાડવાની છે. શું એ પાટીદારોએ કોંગ્રેસ તરફી મત આપ્યા છે કે શું? યુપીના પરિણામથી, એટલે કે યુપીના રુઝાન, જે પરિણામ નહીં રુઝાન આપણે લખવું પડશે, યુપીના જે રુઝાન સામે આવી રહ્યા છે તેનાથી ભલભલાના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. યુપીમાં એસપી 34 મતથી આગળ, જી હા 34, યુપીમાં કોંગ્રેસ 8 બેઠક પર મત નહીં પરંતુ બેઠક આપણે લખીશું કે જે રાયબરેલીથી રાહુલ ગાંધી 50,000 મતથી આગળ, બંને બેઠક પરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા હતા, રાયબરેલી અને વાયનાડ. વધુ એક મહત્વની જાણકારી એ પણ છે કે અયોધ્યાથી એસપી આગળ ચાલી રહ્યું છે. અહીંયા આગળ ચોંકાવનારી વાત એ છે કે જ્યાં આગળ રામ મંદિરની વાત થઈ, રામલલ્લા બિરાજમાન થયા, યુપીમાં એસપી 34 બેઠક પર, યુપીમાં કોંગ્રેસ 8 બેઠક પર. કોંગ્રેસને જતું કરવું કોંગ્રેસ માટે યુપીમાં સફળતાપૂર્વક રહ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. હજી સુધી એકેના પરિણામ નથી આવ્યા. આ વલણ છે. ક્ષત્રિય આંદોલનના એપિસેન્ટર રાજકોટથી પણ મોટા સમાચાર કે જેમાં રૂપાલા જે છે તે સતત આગળ ચાલી રહ્યા છે. લીડ જે છે તો તેમની સતત વધી રહી છે. 2.25 લાખની લીડ, 1,72,000 મતથી વધુ મતથી તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. અહીંયા પણ લીડ જે છે તે ખૂબ જ મોટી થતી જોવા મળી રહી છે. પંડ્યા સાહેબ, એ જ વાત કે એક તરફ યુપીના કંઈક અલગ આંકડા વિચાર્યા હતા તેના બદલે રાજકોટની અંદર જે આંકડા વિચાર્યા હતા બધું બદલાઈ રહ્યું છે. ગુજરાતનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું, યુપીનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું છે. રાજકોટમાં આપણે કઈ વલણ બદલાયું નથી, આજ થવાનું હતું. એટલા માટે મેં શરૂઆતથી કહ્યું કે જનસંઘના સમયથી આ ઘટ રહ્યો છે, કાર્યકર્તા મજબૂત છે, આખા જિલ્લામાં
ચીમનભાઈ શુક્લથી માંડીને હરિસિંહ ગોહિલ અને આ ત્રણ ચીફ મિનિસ્ટરો આ એક સાથે રાજકોટ આવ્યા છે. એટલે રાજકોટનો કાર્યકર્તા બિલકુલ મજબૂત છે અને બીજી કોઈ અસર નથી થતી. અને ત્યાંનો ક્ષત્રિય મતદાર પણ રૂપાલાને મત આપ્યો હોય એવી સંભાવના છે. બિલકુલ બિલકુલ. પરંતુ સવાલ અહીંયા ઇન્ટરેસ્ટિંગ ઉત્તર પ્રદેશ છે, કારણ કે પ્રશાંતભાઈ ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય છે કે એટલે દેશને દિલ્હીમાં રાજ કરવું હોય, દેશમાં રાજ કરવું હોય તો વાયા ઉત્તર પ્રદેશ જવું જ પડે. અને રામલલ્લાના આશીર્વાદ ખબર નથી હવે કોને મળશે. રુઝાન બહુ ઇન્ટરેસ્ટિંગ આવી રહ્યા છે અત્યારે જે છે. બિલકુલ, યુપીનું જે પરિણામ બધી રીતે, કારણ કે 2014માં 73 સીટ, 2019માં 63 સીટ, અને આપણને એવું હતું કે નાની મોટી અસર ગણો નેગેટિવિટી સી. હમણાં પંડ્યા સાહેબ વાત કરતા હતા, પંડ્યા સાહેબ આમાં કેવું છે, છેલ્લા 10 વર્ષમાં ઓવરઓલ સિનારીઓ પ્રમાણે લોકો ભેગા થાય ઓટોમેટિક. ક્યાંક ને ક્યાંક કોઈકની નારાજગી હોય, પછી કમ્યુનલ નારાજગી હોય, ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ વાળી નારાજગી હોય, એટલે બધા એક તરફી, કારણ કે 10 વર્ષથી એકનું એક શાસન જોતા હોય. એટલે આને કેવી રીતે રોકવાનો પ્રયત્ન કરી શકે, જેમ તમે કહેતા કે હમણાં જે ધ્રુવીકરણ સમાજવાદી પાર્ટી. એક મિનિટ આપણે રોકીએ, રોકીએ, બ્રેકિંગ આવી રહ્યા છે. અને હિમાચલ પ્રદેશના મંડીમાં કંગનાનો ડંકો વાગ્યો છે. જી હા, કંગના રનૌત આગળ ચાલી રહ્યા છે. 30,000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. અમેઠીથી સ્મૃતિ ઈરાની 18,000 મતથી પાછળ છે. સ્મૃતિ ઈરાની સતત પાછળ ચાલી રહ્યા છે. આ પણ હવે સમીકરણો ખબર નથી કઈ રીતે આ બદલાઈ શકે છે. અમેઠી અને રાયબરેલી આ વખતે કંઈક ને કંઈક કોંગ્રેસને પાછું આવવાનું હતું. એ કમબેક છે. એના બે કારણ આપું તમને. જેમ રાહુલ ગાંધી વિશેનો પ્રચાર થતો હતો કે એ આટલા વર્ષો દેખાયા નથી, અને સ્મૃતિ ઈરાનીએ બાજી મારી 19માં રાહુલ ગાંધીને હરાયા. એ જ રીતે આ 5 વર્ષમાં સ્મૃતિ ઈરાનીને દેખાયા નથી, એવું ત્યાંની સ્થાનિક જનતા. એમણે તો ઘર બનાવી લીધું ત્યાં તો. પણ ઘર બનાવવાથી ત્યાં સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું ને. માત્ર સંસદ ઓવરઓલ પિક્ચર જે બહાર આવે છે કે સ્મૃતિ ઈરાની પણ 5 વર્ષ અમેઠીમાં એવા નથી દેખાય, એવા જોડે નથી ઉભા રહ્યા કે જે જનતાની વચ્ચે રહેવું જોઈએ, જે રાહુલ ગાંધી નહોતા દેખાય. એક્ઝિટ પોલ ની આપણે વાત કરતા હતા. એક્ઝિટ પોલ જે આવ્યા અને હવે જે રુઝાન આવી રહ્યા છે, આંકડો ક્યાં સુધી આપને શું લાગે છે? મજબૂત વિપક્ષની જરૂર છે. કદાચ જો 353 ની સીટ પણ જનતાએ જ આપી હતી ગઈ વખતે, 303 સીટ બીજેપીને પણ જનતાએ જ આપી હતી, તો આ વખતે જનતા જ નક્કી કરી રહી છે. અને ઓવરઓલ બેલેન્સિંગ જે થઈ રહ્યું છે બહુ બધા રીઝનથી થઈ રહ્યું છે, એવું નથી. હા, મોદી સાહેબ એનડીએના કામ બોલે છે, અને એ કામના હિસાબે આમ જોયે તો બીજેપીએ કયા દિવસે 272 સ્પષ્ટ બહુમતી થી મોદી સાહેબ આવ્યા પછી બનાવી છે, જ્યારે બનાવી છે ત્યારે. એમ અત્યારે બી ઓવરઓલ સ્પષ્ટ ચિત્ર એટલું તો છે કે ભાઈ બીજેપી એટલું લીડ કરી રહ્યું છે, ભલે એકલા હાથે બહુમતી નહીં બનાવે, એનડીએની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલ ક્યાંક ને ક્યાંક દિશા આપતું હતું કે એનડીએની સરકાર બની રહી છે. એક મિનિટ પ્રશાંતભાઈ રોકી રહ્યો છું. બનાસકાંઠાથી હવે આગળ આવી ગયા છે જે રેખાબેન છે, તે 20,000 મતથી. શરૂઆતમાં ગેનીબેન આગળ હતા, પરંતુ હવે રેખાબેન આગળ આવી ગયા છે. કચ્છથી વિનોદ ચાવડા 56,000 મતથી આગળ ચાલી રહ્યા છે. કચ્છથી પણ એ પિક્ચર બદલાઈ ગયું છે. બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી 19,552 મતથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં જે એક બેઠકની આશા હતી તે નહીં, પરંતુ પાટણ એકમાત્ર હવે બેઠક બચી છે કોંગ્રેસ માટે ગુજરાતમાં, કે જ્યાં આગળ લીડમાં ચાલી રહ્યું છે અને તે લીડ પણ ખૂબ જ નાની છે. કદાચ સરસાઈ તેમાં પણ મેળવી લેવાય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. પરંતુ મોટાભાગના તમામ વિસ્તારોની અંદર, ગુજરાતની અંદર જે પેટા વિધાનસભાની ચૂંટણીઓ છે, તમામ જગ્યાએ ભાજપ હાલમાં લીડ કરી રહ્યું છે અને 303 પર એનડીએ છે. જ્યારે ભાજપ માટે ઝાટકા સમાન કદાચ અત્યારે એ કહી શકાય કે 247 બેઠકો ઉપર જ દેશમાં તે આગળ ચાલી રહ્યું છે, કારણ કે 543 બેઠકોના વલણ હવે સ્પષ્ટ થઈ ગયા છે, જેમાં 304 ઉપર કે 303 ઉપર એનડીએ આગળ છે. પરંતુ ભાજપ હજી 250 પર નથી પહોંચી શક્યું, જ્યારે ઇન્ડિયા ગઠબંધન સારું કરી રહ્યું છે.